આમ મેં રૂમ લખાવ્યો છે, બસ તમને એમ થાય કે અમારો રોયો ગાતો જશે, દેતો નહીં હોય. હા, અમારે ભાવનગર જિલ્લાનો પહેલો બોલ મારો આ પૂછો, અમારે ભાવનગર જિલ્લા. અને પછી મેં કીધું હતું કે જોજો જામનગર જિલ્લાની હારવારે હાલ્યા જાજો, નહીતર મારે પાછું મેં કહું વાટકીમાં પાણી લઈને બુડવાનો વારો ન આવે. પણ અમારે ભાવનગર જિલ્લા તે પછી ઉપાડી લીધું, અમરેલી જિલ્લાવાળા જે વિચાર કરવામાં છે. આ તો તાન ચડાવો છો, એને ખાલી 60 રૂમમાં જ આપ્યા છે. અમારી સાઈડ કાપી ગયા છે, આ તો તાન ચડાવતો હતો. ના ના, સારું, જેટલું દેવાય એટલું દેજો, નકર હમણાં એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા ફાળો લેવા નીકળ્યા તો એક જણે બે છોકરા લખાવ્યા. એ ગાયજો, અમારા છોકરાથી જ આશ્રમની શરૂઆત કરો, નહીતર કઈ એમ ન માનતા કે અમારે જ્યાં પ્રોગ્રામ અહીંયા આમ જ રૂપિયા ઉડતા હોય. રામ રામ કરો, અમુક અમુક ગામમાં જાય તો 250 રૂપિયા થાય, હવાર થાય. એમાં એક જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને જશુભાઈ અમે, ત્યાં 250 રૂપિયા છે, એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ. લાઈટ આવી તો રૂપિયા મળે નહીં. અને આયોજકો આવા લોઠકા, અમારા કાઠલા પકડ્યા, તમારી પેટી માથે પડ્યા થા, લઈ કોણ જાય, કાઠો ન કરે, ગામ અમારું ને વાહા તમારા. એટલે મેં ઓડિયન્સમાં કીધું, ભાઈ જે લઈ ગયા દઈ જાઓ, આ ગાંઠનું ગોપીસન જાહે. એટલે અમારા પાસે ભૂપતભાઈ આમ ડાયો માણા, મન કે માયાભાઈ દેવા તો આવવા હોય પણ આ સાલું લાઈટે દેવા આવે ભોઠા પડે. એટલે મેં કીધું 10 મિનિટ લાઇટ બેન્ડ કરી ગયો, અંધારામાં દઈ જાઓ. એમ કરીને 10 મિનિટ લાઇટ બેન્ડ કરીને પાછી ચાલુ કરે તો વાજા પેટી નહોતી, એ નીકળી ગયો લઈને. લે, મૂળ વાત જે કરી હતી એની ટૂંકી વાત કરીને આપણે એ રાસ મંડળી તરફ જવું છે. પણ છેલ્લી પંક્તિ તમારી સામે મારે રજૂ કરવી છે. માં જશોદાને જે મેં શબ્દ ઉપાડ્યો હતો ત્યાં જ વાક્ય પૂરું થાય. કવિ કાગ એમ કહે કે હે માં જશોદા, તારા કેટલા ભવના પૂન ભેગા થયા હશે, અખિલ બ્રહ્માંડનો માલિક તારી ઘરે દીકરો ફેનાવે છે. જુગો રે જુગ થી બેઠી આપણા પુના ભેગા થયા સાહેબ, દ્વારકામાં આજ આયર સમાજ મળ્યો છે, યાદવ સેના મળી છે, આખી યાદવ ફોજ મળી છે. જુગો રે રે જુગ થી બેઠી બધી ઉગ રાણી રે નંદ રાણી તારા માંગણા રે રે દી
થાય છે માણી તો બાપુ રે એ બધાઈ નો ઈચ્છે તારો બેટો રે નંદરાણી તારા માણી તો બાપુ રે એ બધાઈ નો ઈચ્છે તારો બેટો રે નંદરાણી તારા માંગણા રે રે જી અરે નંદ રાણી તારા માંગણા રે રે જી કાગ ફળિયામાં ઉભો નંદરાણી તારા માંગણા રે રે જી આજ બાપુ રે એ બધાયનો ઈચ્છે તારો બેટો રે નંદરાણી તારા માંગણા રે રે જી અરે નંદરાણી તારા માંગણા રે રે જી અરે નંદરાણી તારા માંગણા રે નગાભાઈ હગાભાઈ નારણભાઈ મૂળ ભાટિયા મૂળ વિરમ ગામ હાલ ભાટિયા વિરમ વિરમ દળ આ એના તરફથી મોટો મોટો રૂમ 1,51,000 રૂપિયા તાળી નાગડા છે આપણે એમને બધા ખૂબ ખૂબ ધન્યવાદ આવી ગયા ને બધાના તો જેટલું દેવાય એટલું દેતા રહેજો અને હવે આગળ આપણે જે રાસ મંડળી આવી છે એને ન્યાય મળે અને એને આપણે હવે સાંભળશું સ્વર્ગસ્થ માર્કીભાઈ મેરાભાઈ આંબલિયા મુકામ ભાટિયા હસ્તે મહેશભાઈ માર્કીભાઈ આંબલિયા તેમના તરફથી 1,25,000 ને 1 રૂપિયા આવે છે તાળી નાગડાર્થે આપણે મને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ આપે મને શાંતિથી સાંભળ્યો સમાજની વચ્ચે અને ભગવાન કૃષ્ણની નગરીમાં આવવાનો મને અવસર મળ્યો મારી જાતને ધન્ય અનુભવું છું આ સાથે મારા શબ્દને વિરામ આપીને આગળનો દોર એ રાસ મંડળી આપણે જોશું એને સાંભળશું ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આપ બધાને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરી મંચ ઉપર બેઠેલા સંતોને વંદન કરી અને આખા જ નાથને મારા કોટી કોટી વંદન કરી મારા શબ્દને વિરામ આપું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આભાર બોલ કૃષ્ણ કનૈયા લાલ કી એટલે પ્રોગ્રામ મારા પૂરા તરફ જઈ રહ્યો છું કારણ કે અહીંયા રાસ મંડળીની 2 મંડળી આવી છે મારા બાપ એટલે ક્યાંની ક્યાંની મંડળી છે આપણે કાલાવડ અને આલા સરપંચ કાલાવડના સરપંચ અહીંયા બેઠા છે હા સફેદ બૂટ પહેરીને બેઠા છે દેગને તેગ લઈને બેઠા છે બીજી મંડળી ક્યાંની છે બે ભેગી મંડળી નાની ને મોટી 2 મંડળી હા એટલે એ આપણે લહેર લેવાની બાકી છે એટલે મંડળીમાં ચાલુ મંડળીએ કંતર બોલવાની છૂટી છે એમાંય બોલજો અહીંથી તમારા નામ એક રૂમ કોક મને બોલી દાવ એટલે પછી હું મારા શબ્દોને વિરામ આપું એક રૂમ લાવો અર્જુનભાઈ લક્ષ્મણભાઈ આંબલિયા હસ્તે ધરણાથભાઈ અર્જણભાઈ ભીમસીભાઈ ધરણાથભાઈ 1,25,000 તાળી નાગડા છે આપણે બધા ખૂબ ખૂબ ધન્યવાદ મૂળ કલ્યાણપુર હાલ જામનગર રામદેવભાઈ પરબતભાઈ ગોજિયા પોરબંદર અત્યાર સુધી પોરબંદરનું નામ જ નહોતું આવ્યું સાહેબ તાળવીના અગડાર થી વધાવી લો એક રૂમ એમના તરફથી સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ
વાહ વાહ. આમ તો આમ શું કહેવાય કે આમ એમ જ થાય કે આઈલી આમ રૂમ આવે ને તો સાહેબ ગમે બહુ આપણને.